અનુસૂચિત જાતિ જનજાતિના ઉત્પીડન સાથે જોડાયેલા કાયદાની જોગવાઈમાં ગત વર્ષે સરકાર તરફથી કરવામાં આવેલા સંશોધનોને સુપ્રીમ કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવ્યા છે. આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એના અનુસંધાને વાત કરું તો નામદાર સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ એટ્રોસિટી એક્ટના બનાવમાં એફઆઈઆર પહેલાં અધિકારીઓની સંમતિ લેવાની થતી હતી અને બાદમાં જ એફઆઈઆર નોંધી શકાતી હતી, જેમાં અમારી કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ સુધારા અધિનિયમ 2018માં કલમ 18માં કરેલ સુધારાને નામદાર સુપ્રીમ કોર્ટે બહાલી આપેલ છે. આમ એસસી એસટી એક્ટ તેના મૂળરૂપમાં જ ચાલુ રહેશે. કલમ 18 એ મુજબ કોઈપણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરવા માટે પ્રાથમિક તપાસ જરૂરી રહેશે નહીં, તથા આ અધિનિયમ નીચે ગુનો કર્યો હશે તો તેની ધરપકડ માટે તપાસ કરનાર અધિકારીની મંજૂરી મેળવવાની જરૂરિયાત રહેશે નહીં. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ સુધારા અધિનિયમ 2018 જે તારીખ 17 ઓગસ્ટ 2018ની આ વાત છે, અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને અમો માન આપીએ છીએ. ગૌતમ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી.